સોસાયટીમાં એએમટીએસ ઘૂસી જવાનો જે મામલો છે, મુસાફરો સાથે એએમટીએસ સ્ટાફની ઉદ્ધતાઈ સામે આવી છે. મુસાફરે એએમટીએસમાં ફરિયાદ કરતા ઉમદા જવાબ તેને આપવામાં આવ્યા. મુસાફરને ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવાનું કહ્યું. નશામાં ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાની પણ આશંકા. ડ્રાઈવરે નશો કર્યો હોવાનો કંડક્ટરે સ્વીકાર કર્યો છે. મહત્વનું છે કે ગઈકાલ રાત્રે બોપલ વિસ્તારમાં એએમટીએસના એક ચાલકે બેફામ રીતે બસ હંકારીને બસ સીધી સોસાયટીમાં ઘૂસાડી દીધી છે. ત્યારે ત્યાં હાજર મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે બસનો ડ્રાઈવર દારૂના નશામાં છે. જે બાદ એક મુસાફરે એએમટીએસના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો ત્યારે એએમટીએસ સ્ટાફની વાતચીતની આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. મુસાફરે જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્યાં હાજર એએમટીએસના કર્મચારીએ મુસાફરને કહ્યું કે તમે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં નથી બેસતા. તો મુસાફરે કોલ કર્યા બાદ ફરિયાદ નંબર માંગ્યો તો તેને ફરિયાદ નંબર આપવાની પણ સ્પષ્ટ રીતે ના પાડી દેવામાં આવી. ત્યારે ઓડિયો ક્લિપમાં જે રીતે એએમટીએસ સ્ટાફના કર્મચારીએ મુસાફર સાથે વાત કરી તે પરથી તો સ્પષ્ટ થાય છે કે એએમટીએસના આ કર્મચારીઓ મુસાફરો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે. સીધા જ જઈશું, ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, ગઈકાલની જે ઘટના હતી સામે આવી કારણ કે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે એએમટીએસના, પરંતુ તેમ છતાં પણ આટલી બધી દાદાગીરી શા માટે? દીક્ષિતા, ટ્રાન્સપોર્ટ ડેપ્યુટી મેનેજર આરએલ પાંડે એએમટીએસના પ્રજા જોડા છે. તેમની સાથે સીધી રીતે વાત કરીશું કે જે ગઈકાલની ઘટના ઘટી એમાં ખરેખર તથ્ય શું હતું, બસની સ્પીડ કેટલી હતી, શું ડ્રાઈવરે દારૂ પીધેલો હતો, નશો કરેલો હતો કેમ, અને આ ઘટના ઘટ્યા બાદ જ્યારે કોઈ નાગરિક એએમટીએસની હેલ્પલાઈન ઉપર ફોન કરે છે ત્યારે જે ઉદ્ધતાપૂર્વકનો જવાબ આપવામાં આવે છે તે અંગે તેમની શું ખુલાસો છે તે અંગે વાત કરીશું. પાંડે સર, ગઈકાલે એક ઘટના ઘટી, એક બસ હતી જે દિવાલમાં ઘૂસી જાય છે, સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી, કઈ રીતે જોજો ઘટનાને? હા, ગઈકાલની જે ઘટના બની છે આના માટે અમને બી દુઃખ છે ઓર અમે ભગવાનનો બહુ આભાર માનીએ છીએ. એ ઘટનામાં કોઈને કોઈ પણ જાતનું નુકસાન નથી થયું, ઇવન કોઈ ડ્રાઈવરને નથી થયો, કોઈ પ્રવાસીને નથી થયો, સામે જે પબ્લિક છે, જે નાના નાના છોકરાઓ રમતા હતા, આમાંથી કોઈને કોઈ પણ નુકસાન નથી થયું. આના માટે અમે પહેલાં તો ભગવાનના બહુ આભારી છે. એટલે ભગવાન ઉપર ભરોસો રાખીને બસ ચાલતી એવું લાગે છે કે ડ્રાઈવરની કોઈ ચકાસણી જવાબદારી બને છે કે નહીં? પહેલાં તો દરેક વસ્તુ ઉપર ભગવાન ઉપર જ ભરોસો હોય. સેકન્ડમાં ઇન્સાન આવે છે, અમારો એ માનવાનું છે, બરાબર. હવે ઇન્સાન ડ્રાઈવર છે, ડ્રાઈવરે જે પ્રમાણે જે પ્રાથમિકતાથી આપણી ગાડી ધીરે ધીરે ચલાવીને જે જગ્યા ઉપર બંધ કરી છે એ જગ્યા ઉપર ખરેખર તમે જાઓ તો ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને બી ના જઈ શકો. એ વિસ્તારમાં જઈને અને ગાડી ત્યાં બંધ કરી છે. ત્યાંના એક સ્થાનિક નિવાસી અમારા જૂના ડ્રાઈવર હતા, એ ડ્રાઈવરે જ મને ફોન કર્યો કે સાહેબ, અમે જે બનાવ બન્યો છે એ ડ્રાઈવર પીધેલું ન હતું ઓર પોલીસવાળાએ અને 108 મેં મૂક્યો અને પછી સિવિલ હોસ્પિટલ સોલા લઈ ગયા. સોલા મેં રાત્રે મારી ડ્રાઈવર અને ડ્રાઈવરના સગાવાળા જોડે વાતચીત થઈ ઓર આપણા ડૉક્ટર જોડે વાતચીત થઈ. એ બધા જ કહેવા મુજબ એવું છે કે ડ્રાઈવર પીધેલો ન હતો ઓર ગરમીના લીધે એ બનાવ બન્યો છે. આજ સવારે બી અત્યારે એ ડ્રાઈવર જે છે ત્યાં વેન્ટિલેટર ઉપર છે, એવું ડ્રાઈવર ત્યાં ડૉક્ટરનું કહેવાનું છે. પણ સાહેબ, ધારો ઘટના ઘટી ગઈ, ડ્રાઈવર પીધેલો નથી એવો તમારો દાવો છે, પણ જ્યારે કોઈ સામાન્ય નાગરિક એએમટીએસની હેલ્પલાઈન ઉપર ફોન કરે ત્યારે તમારા જે એએમટી હેલ્પલાઈન પર બેસેલા વ્યક્તિ એમ છે કે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવું, એટલે હવે નાગરિકો પહેલાં ડ્રાઈવરનું મોઢું જોશે અને પછી બસમાં બેસશે? ડ્રાઈવર ઓર પ્રવાસીઓ જે છે અમારા ભગવાન સમાન છે. એ લોકોથી જે આવક આવે છે આના લીધે એએમટીએસ ચલાવવામાં આવ્યું છે. એવા અમારા જે ટોલ ફ્રી નંબર ઉપર જે ભાઈએ એવો જવાબ આપ્યો છે આની અમે તપાસ કરીએ છીએ ઓર આના ઉપર અમે કાયદેસર પગલાં લઈને અને સસ્પેન્ડ કરવાનું હશે તો એ બી આપણે સસ્પેન્ડ કરવા માટે આપણે સોમવારે જ્યારે ઓફિસ ખુલશે એ રિપોર્ટ તૈયાર કરીને આના ઉપર પગલાં લઈએ. કેટલું યોગ્ય જે રીતનો ઉદ્ધતાપૂર્વકનો જવાબ કર્મચારી આપી રહ્યો છે? આ તો એક ઘટના એવી છે જે સામે આવી, કદાચ ઘણી બધી ઘટના સામે પણ ના આવી હોય. એ ભાઈએ જે જવાબ આપ્યો છે એ તદ્દન અને જવાબ ના આપવો જોઈએ, એવો જવાબ કોઈ પણ સીટ ઉપર બેસીને જવાબ આપવા માટે યોગ્ય નથી. આ રેન્ડમલી ચેક થતા હોય છે ડ્રાઈવરો જે ડ્યુટી પર ચડતા હોય છે, એમનું હેલ્થ કે એમની લિકર અથવા તો અન્ય કોઈ નશો કરે છે, ચેકિંગ થતું છે ખરું? ડ્રાઈવર સવારે જ્યારે નોકરી ઉપર ચડે એ વખત અમારા જે ટાઈમ કીપરો છે એ સવારે બ્રીથ એનાલિઝરથી રોજ સવારે ચેકિંગ કરે, બપોરે વિજિલન્સ સ્ટાફ ચેકિંગ કરે, ટાઈમ કીપરો ચેકિંગ કરે, સતત ચેકિંગની કાર્યવાહી અમારે ત્યાં તો સતત ચાલુ જ હોય.
તો બી એવા બનાવ બને છે. આના માટે અમે અત્યારે એક અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો. અમે 1100 જેવા ડ્રાઈવરોને અમે ટ્રેનિંગ આપી હતી. મેઇન વસ્તુ શું છે, જ્યારે કોઈ બી એવો બનાવ બને છે, ડ્રાઈવર બી આનો ભાગ બને છે. કેમ કે ડ્રાઈવરનો પરિવાર બી આનાથી નુકસાન થાય છે. ઘરે 2-3-4 જણા હોય એ લોકોને બી, કેમ કે ડ્રાઈવરનું સંપૂર્ણ જીવન, ડ્રાઈવરનું સંપૂર્ણ પરિવાર ખાલી ડ્રાઈવરની નોકરી ઉપરથી જે પગાર મળે અને ઉપર જ નીબે છે. આના પાસે બીજું કોઈ એવી સ્કિલ નથી હોતી કે આનો કંઈ નોકરીમાંથી કાઢી દો તો બીજી જગ્યા નોકરી કરી શકે. એ બધું ટ્રેનિંગમાં અમે એને કહીએ છીએ. એવી એક્સિડેન્ટોથી જે થાય છે, તમે બી એટલું નુકસાનદાયક છો જેટલું સામેવાળો છે, તમે વધારે છો. એ અમે સતત એને ટ્રેનિંગ આપીએ છીએ. તો તમે જોયું કે આ હતા આરએલ પાંડે, એએમટીએસના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર, જેમનું કહેવું છે કે ડ્રાઈવર પીધેલી અવસ્થામાં ન હતો. ગરમી ચડી જવાના કારણે આ સ્થિતિ સર્જાય છે. હાલ જે ડ્રાઈવર છે તે હોસ્પિટલમાં છે અને વેન્ટિલ ઉપર છે, જેવો દાવો કરી રહ્યા છે. અને જે ટોલ ફ્રી નંબર ઉપર જે કર્મચારીએ એક નાગરિક સાથે ઉદ્ધતાપૂર્વકની વાત કરી હતી કે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવું જોઈએ, તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તે વાત કરી રહ્યા છે. જરૂર પડે તે કર્મચારીને સસ્પેન્ડ કરવાની પણ તૈયારી એએમટીએસ દર્શાવી રહ્યું છે. બિલકુલ, આભાર ગૌરવ. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે કર્મચારીએ ફોન પર વાતચીત કરી હતી તેની સામે પણ પગલાં ભરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.